Hello, good morning dear student. I am Anil Patel from Eklavya Model Residential School, Khordha. Today we are going to learn about change the voice, a simple future tense. Mitro, agauna previous lecture ma apde simple present tense ane simple past tense e be tense vise apde vaat kari. Jo change the voice ma simple present tense nu vakya hoy to enu passive ma kevi rite convert karu. સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય હોય તો એને કેવી રીતે કન્વર્ટ કરું અને હવે મિત્રો આજે આપણે જોવાના છે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ ડેટ મીન્સ કે સાદો ભવિષ્યકાળ જો ચેન્જ ધ વોઇસમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળનું વાક્ય આપ્યું હોય તો એનું આપણે પેસિવમાં કેવી રીતે કન્વર્ટ કરીશું એ આપણે જોઈશું અહીંયા મિત્રો આપ્યું છે કે હકાર રચના આપણે સૌ જાણીએ જ છે કે કર્તા પ્લસ સેલ ને વિલ મિત્રો અહીંયા શેલ વિલ એ ટુ બીના રૂપો છે આપણે બધાને ખબર જ છે કે ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળનો જે ટુ બીના રૂપો છે શેલ અને વિલ છે કર્તા પ્લસ શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને મિત્રો એનું પેસિવ બનશે કે કર્મ પ્લસ ટુ બી ડેટ મીન્સ કે શેલ અથવા તો વિલ પ્લસ બી અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો કે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આ બી શબ્દ મૂકતા નહીં હતા પણ જ્યારે વાક્ય સાદા ભવિષ્યકાળ હોય તો જે તે ટુ બી પછી આપણે મિત્રો શું મૂકવાનું છે બી પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત ભૂતકૃદંત એટલે મિત્રો એને અંગ્રેજીમાં કહેવાય છે પાસ્ટ પાર્ટિસિપલ અને આપણે એને શોર્ટમાં કહીએ છીએ પીપી પીપીનો અર્થ થાય છે મિત્રો પાસ્ટ પાર્ટી સિમ્પલ પ્લસ બાય પ્લસ કરતા અને પ્લસ અન્ય શબ્દ અહીંયા મિત્રો એક વાક્ય આપવાનો પ્રયત્ન કર્યો છે એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ કે નિષ્ઠા વિલ ઇટ એન એપલ ટુમોરો ટુમોરો એટલે મિત્રો આવતીકાલની વાત છે એટલે વાક્ય કયું થઈ ગયું ભવિષ્યકાળનું એટલે મિત્રો એનું જે પેસિવ વોઇસ બનશે કે એન એપલ વિલ બી ઇટન બાય નિષ્ઠા ટુમોરો બીજું વાક્ય છે મિત્રો આઈ શેલ રાઇટ અ લેટર I shall write a letter. તો મિત્રો વાક્ય બનશે અ લેટર શેલ બી રિટન બાય મી ત્રીજું વાક્ય છે મિત્રો નિષ્ઠા વિલ ટેલ અસ અ સ્ટોરી એનું પેસિવ બનશે મિત્રો અ સ્ટોરી વિલ બી ટોલ્ડ બાય નિષ્ઠા અને એક ચોથું વાક્ય છે મિત્રો આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે ચોથા નંબરનું એક્ઝામ્પલ છે મિત્રો એમાં આપણે જોઈએ કે આઈ શેલ આન્સર ધીસ ક્વેશ્ચન તો મિત્રો એ વાક્યનું બનશે ધીસ ક્વેશ્ચન વિલ બી આન્સર્ડ બાય મી એટલે એકદમ સિમ્પલ મિત્રો જે આપણે અગાઉ ભણી ગયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સમાં એ સેમ રચના આપણે ભવિષ્યમાં છે અને ફક્ત એક જ આપણે વધારાનો શબ્દ લગાવવાનો છે ને એ છે બી બાકી તો જે છે એ પ્રમાણે જ છે જે તે કારણા આપણે ટુ બીના યુઝ કરવાના છે અને મિત્રો ચેન્જ ધ વોઇસનું વાક્ય ગમે તે કારણું હોય જ્યારે તમે એને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો છો ત્યારે જે મૂળ ક્રિયાપદ છે એ મૂળ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ જ મૂકવામાં આવે છે ત્યાર પછી મિત્રો વાક્યરચના છે જે આગળ છે નકાર નકાર એટલે કે નેગેટિવ નેગેટિવ વાક્યરચના છે મિત્રો જો નેગેટિવ હોય તો આપણે કેવી રીતે કન્વર્ટ કરીશું તો એમાં મિત્રો પહેલું વાક્ય છે કે નિષ્ઠા વિલ નોટ એટ એન એપલ કે નિષ્ઠા સફરજન ખાશે નહીં એટલે એન એપલ વિલ નોટ બી ઇટન બાય નિષ્ઠા બીજું છે સાઈ વિલ નોટ સ્પીક ઇંગ્લિશ તો મિત્રો એનું બનશે ઇંગ્લિશ વિલ નોટ બી સ્પોકન બાય સાઈ સ્પીક સ્પીકનું મિત્રો થર્ડ ફોર્મ શું છે સ્પોકન એટલે આપણે લખ્યું છે અહીંયા સ્પોકન સ્પીકનું થર્ડ ફોર્મ થાય છે સ્પોકન પછી છે આઈ શેલ નોટ રાઇટ અ લેટર તો મિત્રો એનું બનશે અ લેટર વિલ નોટ બી રિટન બાય મી એટલે મિત્રો આવી રીતે વાક્ય બનાવશો તો આપણે વાક્ય ઇઝીલી બની જશે ત્યાર પછી મિત્રો પ્રશ્નાર્થ વાક્ય જે પ્રમાણે આપણે જોયા હતા એ પ્રમાણે અહીંયા પણ સેમ સ્ટ્રક્ચર છે અહીંયા પહેલું ઉદાહરણ જોઈશું મિત્રો વિલ નિષ્ઠા રાઇટ લેટર શું નિષ્ઠા લેટર લખશે તો મિત્રો એનું પેસિવ બનશે વિલ લેટર્સ વિલ લેટર્સ બી રિટન બાય નિષ્ઠા ત્યાર પછી મિત્રો આગળ આપણે જોઈશું કે વાક્યરચના છે હું કે હાઉ વાળા પ્રશ્નાર્થ વાક્યો એમાં મિત્રો હું કે હાઉ પ્રશ્નસૂચક શબ્દ પ્લસ શેલ વિલ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો ત્યાર પછી એનું પેસિવમાં કન્વર્ટ કરતી વખતે મિત્રો એની સ્ટ્રક્ચર બનશે
કે ડબલ્યુ એચ કે હાવ પ્લસ સેલ વિલ પ્લસ કર્મ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય અને પ્લસ કરતા. આપણે વાત કરી એ પ્રમાણે મિત્રો, વાક્ય ગમે તે કાળનું હોય, ગમે તેવું હોય, પણ જ્યારે તમે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરો છો એ વખતે જે મૂળ ક્રિયાપદ હોય એ મૂળ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે થર્ડ ફોર્મ જ વાપરવામાં આવે છે. અહીંયા મિત્રો આપણે પ્રશ્નાર્થ વાક્યનું એક ઉદાહરણ જોઈશું. કે મિત્રો પહેલું ઉદાહરણ છે કે વેન વિલ નિષ્ઠા ટીચ ઇંગ્લિશ, એનું મિત્રો બનશે વેન વિલ ઇંગ્લિશ બી ટોટ બાય નિષ્ઠા. પછી છે મિત્રો વિચ ડ્રેસ વિલ નિષ્ઠા વર ઓન દિવાળી, એનું મિત્રો બનશે વિચ ડ્રેસ વિલ બી ઓન બાય નિષ્ઠા. એટલે અહીંયા પાછું મિત્રો એક ખાસ તમે યાદ રાખજો કે એક નોંધ રાખવા જેવું છે કે અહીંયા મેં લખ્યું છે કે યાદ રાખો વોટવાળા પ્રશ્નાર્થ વાક્યમાં કર્મ હોતા નથી. કોઈકવાર મિત્રો એક્ટિવ પેસિવનું વાક્ય હોય અને એ વાક્ય જો ઓટવાળું હોય તો એ વાક્યમાં ક્યારે પણ કર્મો હોતા નથી. એટલે ઓટવાળા વાક્યમાં કર્મો શોધવાનો પ્રયત્ન કરતા નહીં. મિત્રો અહીંયા છે પહેલું એક્ઝામ્પલ આપણે જોઈએ કે વોટ વિલ યુ વોન્ટ, એનું પેસિવ બનશે મિત્રો વોટ વિલ બી વોન્ટેડ બાય યુ. એક ચોથા નંબરનું એક એક્ઝામ્પલ છે મિત્રો વિચ ગેમ વિલ યુ પ્લે, તેનું શું બનશે મિત્રો વિચ ગેમ વિલ બી પ્લેડ બાય યુ. બરાબર મિત્રો અહીંયા કર્મો હોતા નથી. આપણે વાત કરી કે ઓટવાળા વાક્યમાં કર્મ હોતા નથી એટલે આપણે મિત્રો આગળ સ્ટ્રક્ચર જોયું કે પેસિવ વોઇસ કરતી વખતે ડબલ્યુ એચ કે હાઉ ક્વેશ્ચન પહેલાંમાં જ આપણે મૂકી દેવાના છે અને ત્યાર પછી જે નીતિ નિયમો છે એ પ્રમાણે આપણે સ્ટ્રક્ચરને ગોઠવવાનું છે. ત્યાર પછી મિત્રો આગળ આપણે જોઈશું કે હું વાળા પ્રશ્નાર્થ વાક્યો. મિત્રો હું વાળા પ્રશ્નાર્થ વાક્યો છે એ થોડાક અલગ રીતે બને છે. મિત્રો ક્યારે પણ યાદ રાખજો કે એક્ટિવ પેસિવ વોઇસમાં હું વાળા પ્રશ્નાર્થ વાક્ય હોય તો એની રચના અલગ થાય છે. મિત્રો જ્યારે તમે હું વાળા વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરો છો એ વખતે હુંને કાઢીને હુંની જગ્યા પર મિત્રો બાય હુમથી વાક્યની શરૂઆત થાય છે. યાદ રાખજો મિત્રો કે હુમ વાળા વાક્ય હોય તો તમે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો છો ત્યારે એની શરૂઆત મિત્રો સાથી થાય છે, વાક્યની શરૂઆત બાય હુમ. મિત્રો બાય હુમથી એ વાક્યની શરૂઆત હંમેશા થતી હોય છે. અહીંયા મિત્રો સ્ટ્રક્ચર આપ્યું છે કે હું પ્લસ વિલ પ્લસ મૂળ ક્રિયાપદનું ભૂતકાળ પ્લસ કર્મ પ્લસ કર્મ અન્ય શબ્દો અને એનું મિત્રો બનશે બાય હુમ પ્લસ શેલ વિલ પ્લસ કર્મ પ્લસ ભૂત કૃદન પ્લસ અન્ય શબ્દો. તો મિત્રો અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ. એક ઉદાહરણમાં છે કે હું વિલ ટીચ યુ ઇંગ્લિશ, તો મિત્રો શું બનશે હુંથી વાક્યની શરૂઆત છે એટલે આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરતી વખતે વાક્યની શરૂઆત સાથે થશે બાય હુમ. સાથે થશે મિત્રો બાય હુમથી એટલે આપણે વાક્ય બનાવીશું બાય હુમ વિલ ઇંગ્લિશ બી ટોટ ટુ યુ. બીજું વાક્ય છે મિત્રો હું વિલ વિઝિટ સાપુતારા, તો મિત્રો શું બનશે બાય હુમ વિલ બી વિઝિટેડ બાય સાપુતારા. અહીંયા મિત્રો થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે આપણે બોલ પેનથી ઉપર લખ્યું છે. ત્રીજું વાક્ય છે મિત્રો હું વિલ પ્લે ક્રિકેટ ટુમોરો, આવતીકાલે ક્રિકેટ કોણ રમશે એટલે બાય હુમ વિલ ક્રિકેટ બી પ્લેડ ટુમોરો. એટલે મિત્રો આવી રીતે આપણે વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરી શકીએ છીએ. મિત્રો અત્યાર સુધી આપણે ત્રણ ટેન્સ વિશે ભણી ગયા છે, એક તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે આગળના જે ટેન્સ છે મિત્રો એ આપણે ભણવાનો પ્રયત્ન કરીશું અને એમાં મિત્રો આવશે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. મિત્રો હવે એનું સ્ટ્રક્ચર પાછું બદલાતું જશે, સ્ટ્રક્ચર બદલાશે નહીં મિત્રો એ પ્રમાણે જ હશે, પણ એના જે ક્રિયાપદો છે કે સહાયકારક ક્રિયાપદો છે એ એમાં એડ થતા જશે અને એ પ્રમાણે વાક્ય બનતા જશે. તો મિત્રો આજે આપણે આ જે વિડીયો છે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આપણે ઓલરેડી ઘણું બધું ભણી ગયા છે. મને આશા છે કે તમે એક્ટિવ અને પેસિવ વોઇસ જે છે એ તમને સમજ પડી ગઈ હશે. મિત્રો એના અગાઉ આપણે જે ગૂગલ મીટના જે ક્લાસ ચાલે છે એના પર બી આપણે આ જે એક્ટિવ પેસિવ છે એ ઘણી સારી રીતે ભણ્યા હતા. તમને મેં જ્યારે ગૂગલ મીટ પર આપણો ક્લાસ ચાલે છે ત્યારે તમે એના પોઈન્ટ્સ જે છે એ પણ નોંધો છો, એ પણ ઘણી સારી બાબત કહેવાય. મિત્રો તો આ જે વિડીયો છે
એ આપણા સ્કૂલની જે યુટ્યુબ ચેનલ છે એના પર અપલોડ કરવામાં આવશે. મિત્રો, તમારા જે વોટ્સઅપ ગ્રુપ છે એમાં પણ લિંક આપવામાં આવશે. મિત્રો, તમે એને સમજજો અને લખજો. નહીં સમજ પડે તો મિત્રો, આપણે વાત કરી છે પ્રમાણે તમે કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો, વિડીયો છે એને અપલોડ કરજો, લાઈક કરજો, શેર કરજો. આભાર, થેન્ક યુ, ધન્યવાદ મિત્રો.